वरे वादळी मारा खेतर मावर से जा आवरे वादळी मारा खेतर मावर से जा आवरे मोरना मारा आंगणिए तहु की जा आवरे कोयल मारा आवरे वादड़ी मारा खेतर मा वरसी जा। बाल मित्रों तमे गीत संभळ्युं ने, हवे मने कहो जोईए आ गीत मा सानी वात करवामां आवे छे? हां बोलो। हां वरसाद नी। हवे मने कोई कहेशो के वरसाद कई ऋतु मां आवे छे? हां ચોમાસામાં, બરાબર ને? હવે ચોમાસામાં વરસાદ પડે તો વરસાદથી બચવા આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? હા બોલો બોલો। હા રેનકોટ અને છત્રીનો, બરાબર ને? તો બાળ મિત્રો આજે હું તમને એ છત્રીના ચિત્રમાં કોલાજ વર્ક કેવી રીતે કરવાનું તે શીખવીશ। તમે તૈયાર છો? તો ચાલો મારી સાથે। આ શાનું ચિત્ર છે? છત્રીનું। હવે આ છત્રીના ચિત્રમાં આપણે કોલાજ વર્ક કરવાના છે, તો કેવી રીતે કરવાનું છે તે હું તમને બતાવું છું। જો સૌથી પહેલા આવું ચાર્ટ પેપર છે ને, એ લેવાના, કોઈ બી કલર તમે લઈ શકો। મેં આ ત્રણ કલર લીધા છે। હવે સૌથી પહેલા શું કરવાનું છે તો તે જોઈએ। તો એના નાના નાના ટુકડા કરવાના છે, જુઓ આ રીતે, જેવા થાય તેવા મસ્ત નાના નાના આવી રીતે ટુકડા કરવાના છે। જોજો કાટરનો ઉપયોગ નથી કરવાનો। હા આ રીતે આપણે ટુકડા કરવાના છે। જુઓ બાળકો, આ મેં ત્રણ કલરના નાના નાના ટુકડા કરી દીધા ને હાથથી। હવે આપણે આમાં લગાવીશું। જો તો એના માટે શું કરવાનું છે, પહેલા ફેવિકોલ લગાવવાનો છે। જુઓ આ રીતે ફેવિકોલ લગાવી દેવાનો। હવે આ રીતે મૂકતા જવાનું। જુઓ આ રીતે આપણું આખું થઈ ગયું ને। આ રીતે તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો। જોઈને આખું થઈ ગયું ને। હવે આપણે બીજો કલર લઈશું, એમાં પણ આપણે ફેવિકોલ લગાવી દેવાનો, બરાબર ને? આ રીતે અને આ રીતે લગાવતા જવાનું। તમે, મેં તો પેન્સિલ લીધી છે, તમે કોઈ બી સળીનો ઉપયોગ કરી શકો। જુઓ આ રીતે, જુઓ આ બીજો કલર આપણો થઈ ગયો ને। હવે
હવે આપણે ત્રીજો કલર લઈશું, બરાબર ને? તો પહેલા ફેવિકોલ લગાવી દઈશું. હવે એની ઉપર આ કલર લઈ લઈશું. જોયું ને આપણી છત્રી તૈયાર થઈ ગઈ ને? જોયું સરસ મજાના રંગ થઈ ગયા ને આમાં. હવે આમાં કરીશું આપણે, એ આપણે બીજો કલર લઈશું. હવે આપણે આમાં કરીશું. જુઓ આપણે બે કલરને દાંડો બનાવીશું. જોયું ને આ રીતે. હવે આપણે ગ્રીન કલર લઈશું. જોયું આ રીતે થઈ ગયા ને આપણી છત્રી તૈયાર. જુઓ આપણી છત્રી તૈયાર થઈ ગઈ ને. જોયું ને બાળ મિત્રો, આપણે રંગીન કાગળ માંથી એવું સરસ કોલાજ વર્ક કરી દીધું ને, છત્રી બનાવી દીધી ને એમાંથી. હા, તો તમે પણ એવી રીતે કોઈ બી ચિત્ર બનાવી શકો. તો છત્રી બનાવી પણ તમે બીજું કોઈ બી ચિત્ર દોરવાનું, અને જો તમારી પાસે રંગીન કાગળ ન હોય ને તો તમારા ઘરે જે ન્યૂઝપેપર આવે છે ને એમાંથી નાના નાના ટુકડા કરવાના અને ચોંટાડી દેવાના. મજા આવશે. હા, એવી પ્રવૃત્તિ કરશો ને. હા, આપણે ફરી મળીશું.